પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે તે પહેલા વહેલી સવારે જે સ્ટાફ છે એનું રેન્ડમાઇઝેશન થશે અને ચોક્કસ સ્ટાફ કયા ટેબલે ફાઇલ મૂજાવશે એ નક્કી માનનીય ઉપરવશીની હાજરીમાં કરવામાં આવશે. ત્યારબાદ સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ કરવામાં આવશે અને સાથોસાથ ઈવીએમથી આપણી 7 જે વિધાનસભા મત વિસ્તાર છે એની ગણતરી ચાલુ થશે. કુલ 14 ટેબલો એક હોલમાં હોય છે એટલે 98 ટેબલો જે છે એ ઈવીએમની ગણતરી માટે હશે. આ સિવાય એક ટેબલ હશે જે સેમિકોના જે વોટ આવેલા છે જેને ઈટીબીપીએસ કહેવાય છે એની ત્યાં ગણતરી થશે અને પોસ્ટલ બેલેટ માટે બીજી 28 ટેબલો હશે. કુલ 12,000 થી વધુ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા માટે સીસીટીવી રેકોર્ડિંગ હેઠળ થશે. ખાસ આપને આ વિનંતી છે કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ કે કોઈ પણ કાર્યકર મોબાઈલ ફોન અંદર કાઉન્ટિંગ હોલમાં બિલકુલ અલાઉડ નથી એટલે મોબાઈલ ફોન દૂર રાખીને આવે. આ બાબતે કોઈ ફરિયાદ હોય તો પણ એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે જેનું નંબર છે 0281-299-4788. આ સંપૂર્ણ પ્રક્રિયા માટે 3 લેયર સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. એક્સટર્નલ જે અરેન્જમેન્ટ છે એમાં રાજ્યની આપણી પોલીસ હશે, અંદર જે છે SRP હશે અને જે ગેટ છે મતગણતરીનો હોલ ત્યાં કેન્દ્રીય જે રિઝર્વ પોલીસ ફોર્સ છે એવા કુલ 650 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત થશે. કુલ કર્મચારીઓની ગણના જોઈએ તો 1,500 થી વધુ કર્મચારીઓ આ સંપૂર્ણ કામગીરીમાં જોડાશે જે એક સાથે શું થશે નહીં એમાં તબક્કાવાર નથી, એમાં પોતપોતાની એક પ્રાઉડ સ્વતંત્ર રીતે આગળ વધી શકશે. એટલે એનું સંપૂર્ણ જે ટ્રેન્ડ્સ કરીને એક સોફ્ટવેર છે એમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે અને ત્યાંથી આપણે એક અલગ મીડિયા રૂમ પણ બનાવેલું છે ત્યાં જે સ્ક્રીન છે ત્યાંથી આપને વિગતો મળી શકશે. એ સિવાય ઓનલાઈન પણ ટ્રેન્ડ્સ સોફ્ટવેરથી આપણે આનું ટ્રેન્ડ જોઈ શકીશું. વિધાનસભા વાઇઝ એમાં હશે, રાઉન્ડ વાઇઝ હશે, દરેક પ્રમાણે ટોટલ એમાં આપણે જોવા મળશે. ટોટલ 149 રાઉન્ડ છે પરંતુ એક એસેમ્બલીમાં મેક્સિમમ 28 રાઉન્ડ 71 રાજકોટ ગ્રામ્યમાં છે.